દેશમાં પ્રથમ સૌર ઉર્જાની મદદથી સુરતના અશ્વની કુમાર સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે જેમાં વીજળીની બચત થશે અને પર્યાવરણની જાળવણી થાય તે હેતુથી આ પ્રોજેક્ટને શ્રાવણ માસના પહેલા સોમવારથી કાર્યરત કરવામાં આવશે. દેશમાં સૌપ્રથમ વખત અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં સૌર ઉર્જાની મદદથી અંતિમ સંસ્કાર શરૂ થવા જઈ રહ્યા છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરીને સ્મશાન ગૃહના તમામ વીજળીના સાધનો તેમજ ગેસ ચેમ્બરનું પણ સંચાલન થશે. સૌર ઉર્જાના ઉપયોગને કારણે સ્મશાન ગૃહમાં વર્ષે 2400 કિલોવોટ વીજળીનો બચત થશે. શહેરમાં નારાયણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અશ્વની કુમાર સ્મશાન ગૃહ છેલ્લા કેટલાય વર્ષોથી લાકડાની સાથે ગેસ પર અંતિમ સંસ્કાર કરી પર્યાવરણનું જતન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. શનિવારથી અશ્વની કુમાર સ્મશાન ગૃહ પર્યાવરણની રક્ષા માટે વધુ એક કદમ ઉઠાવી રહ્યું છે. શનિવારથી અશ્વની કુમાર સ્મશાન ગૃહ સૌર ઉર્જાનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. આશરે 1 લાખથી વધુના ખર્ચે સ્મશાન ગૃહ ખાતે સોલાર એનર્જી પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. ગોલ્ડી ગ્રીન ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સુરત અશ્વની કુમાર સ્મશાન ભૂમિમાં સોલાર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલ છે. આજના જમાનામાં લાકડા તેમજ પર્યાવરણ ઘણો મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે. સોલર સિસ્ટમ લગાવવામાંથી વીજળીમાં બી બચત થશે, બીજું એ કે દરેક પરિસ્થિતિમાં જે લાકડાનો ઉપયોગ થતો હતો તેનું પ્રમાણ ઘટી જશે અને લોકોનો સમય જે અગત્યનો અને કિંમતી છે તેનો પણ ઘણો બચાવ થશે. સોલર સિસ્ટમથી ઘણા ફાયદા થાય છે, તેમાં વીજળીનો બચત બી થાય છે. બીજી વસ્તુ એ કે એને કારણે જે લાકડાનું અગ્નિદા કરવામાં આવતો હતો લાકડામાં, તેને બદલે હવે સોલર સિસ્ટમથી પાવર ઉત્પન્ન થશે અને પાવર જે ઉત્પન્ન થશે તેમાંથી અગ્નિદા થશે અને સમયનો બચાવ થઈ જશે. નારાયણ ટ્રસ્ટ સંચાલિત અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં સરેરાશ 30 થી 35 વ્યક્તિનો અંતિમ સંસ્કાર થાય છે. વર્ષે આશરે 11,000 વ્યક્તિના અંતિમ સંસ્કાર અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. સ્મશાન ગૃહનું સંચાલન દાન ઉપર આધારિત છે, ત્યારે દર મહિને 35 થી 40 હજાર બિલ વીજ કંપનીનું આવતું હતું, જેને ધ્યાનમાં રાખીને તેમજ પર્યાવરણના જતનના આશ્રય સાથે સ્મશાન ગૃહની ગેસ ચેમ્બર બર્નર સહિતના સાધનો સૌર ઉર્જા પર શરૂ કરવા નક્કી કર્યું છે. પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર પણ સૌર ઉર્જાના માધ્યમથી શરૂ થઈ જશે. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.